पाछला 48 કલાકથી તાપી જિલ્લામાં નિરંતર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સોનગઢ, વ્યારા, નિજર, કુકરમુંડા સહિત અનેક તાલુકાના ગામોમાં પુલ પરથી પાણી ફરી વળતા ગામોનો સંપર્ક તૂટી જાય એવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી, જેમાં શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને હાલાકી ભોગવવી પડી હતી। પાછલા 48 કલાકથી તાપી જિલ્લામાં નિરંતર વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે જિલ્લાના અનેક ગામોના પુલ પરથી પાણી ફરી વળતા ઘણા ગામોનો સંપર્ક તૂટે એવી સ્થિતિ નિર્માણ થવા પામી છે, જેમાં કુકરમુંડા તાલુકાના અક્કલ ઉતારા અને ઉંજા ગામને જોડતો કોજોએ પાણીમાં ગરકાવ થયો હતો। બે ગામોને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। અહીં નોંધવું એ રહ્યું કે વારંવાર જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોજોએની હાઇટ નહીં વધારાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા તાલુકાના કેલકુઈ ગામમાં પણ પુલ પરથી પાણી ફરી વળ્યા હતા। નોંધવું એ રહ્યું કે અહીં નદી ફળિયામાં લોકોને ઘણા સમયથી આ ગામનું ગરનાળું લોકો માટે ભારે મુશ્કેલી ઊભી કરે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થતી હોય છે। લોકોએ ક્યાંથી જવું તે સમસ્યા છે। વર્ષો જૂનું કોતરડું હોવાથી અહીં પાણી ભરાઈ જાય છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કેલકુઈ ગામના લોકોને કોઈપણ ઇમરજન્સી હોય તો ક્યાંથી જવું, બાળકોને સ્કૂલ માટે મોકલવું અને નોકરી ધંધા અને ખેતી કરતા ખેડૂતોએ ક્યાંથી જવું, આ તમામ સમસ્યા ઘણા સમયથી ચાલુ છે। કોઈપણ પ્રકારની સેફ્ટી વિના લોકો પોતાના જીવના જોખમે અને ગામોમાં વરસાદ પાણી વચ્ચેથી પસાર થાય છે, અહીં કોઈનો જીવ ગયો તો જવાબદાર કોણ? વિકાસની મોટી મોટી વાતો કરતું પ્રશાસન તંત્ર ક્યારે આ જિલ્લાની તકલીફો દૂર કરશે તે જોવું રહ્યું। બિંદેશ્વરી શાહ સાથે હંસરાજ પાડવી, તાપી, હિમ ટીવી ન્યૂઝ।